હડાજણ ખાતે આવેલ એલપી સવાણી એન્ડ રવિન્દ્રાસ લોન ટેનિસ એકેડેમી દ્વારા સાઉથ ગુજરાત ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના હડાજણ ખાતે આવેલ એલપી સવાણી એન્ડ રવિન્દ્રદાસ લોન ટેનિસ એકેડેમી દ્વારા સાઉથ ગુજરાત ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન 18-20 ઓક્ટોબર દરમિયાન કરાયું હતું, જેમાં 60થી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. હું રવિન્દ્ર પ્રભાકર નિમ છે. આ એલપી સવાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે એમાં હું હેડ ટેનિસ કોચ છું અને આ છેલ્લા હું 1.5 વર્ષથી આ સ્પોર્ટ્સ એક્ટિવિટી ચલાવું છું, ટેનિસ એકેડેમી. અને દર 6 મહિને અમે સાઉથ ગુજરાત ઓપન અને સ્ટેટ રેન્કિંગ ઓપન રમાવાનું પ્લાનિંગ અમારું ચાલે છે. અને સાઉથ ગુજરાત ઓપન તો અમે દર 6 મહિને અમે કરાવડાવીએ છીએ. આ વર્ષે કેટલા બાળકોએ ભાગ લીધો? આ વર્ષે અબાઉટ 60ની આસપાસ બાળકોએ ભાગ લીધો. એમાં છોકરા છોકરીઓથી લઈને મોટાઓ પણ હતા. એમ ઓપન કેટેગરીના 45 એજ કેટેગરીના પણ હતા પાર્ટ લેનાર મેન્સમાં. હેતુ એ જ કે સમાજ જે છે એ ફિઝિકલી મેન્ટલી જે છે એ સ્ટ્રોંગ રહે એ, અને બધા ગેટ ટુગેધર થઈને બધા યુનિટીમાં રહે. મારું નામ દીપ્તિ ગાંધી છે અને મારી ડોટર જાનવી ગાંધી અહીંયા દેવીલામાં ટેનિસમાં આવે છે. ઘણું સારું સર કરાવે છે અને હમણાં જે ટુર્નામેન્ટ થઈ એમાં એનો 3rd રેન્ક આવ્યો છે અને બહુ સ્ટ્રોંગ પ્લેયરની સામે રમવાનું આવે છે તો ઘણું સારું છે. આનાથી બાળકોને શું ફાયદા થાય? એ લોકોને ફિઝિકલી એક્ટિવિટી બહુ સરસ મળે છે અને એનાથી એ લોકોનું માઇન્ડ પણ સારું ડેવલપ થાય છે. એલપી સવાણી એન્ડ રવિન્દ્રદાસ લોન ટેનિસ એકેડેમીમાં યોજાયેલ ટુર્નામેન્ટ સફળ રહી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.